મોરબીના ગાડા ગામ પાસે આવેલ પુલિયું છેલ્લા ઘણા સમયથી ડિસ્માર હાલતમાં હોવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી કરી ન હોય અને હવે આ પુલિયું તૂટી ગયું છે અને સાકડા પુલિયામાંથી પસાર થતી વેળાએ વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે જેથી ગ્રામજનોએ તાત્કાલિક યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે ત્યારે આ મામલે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે આ રોડ મંજૂર થઈ ગયો છે અને પુલિયું તૂટ્યાની ગ્રામજનોએ જાણ કરી છે જે અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી અહેવાલ રવિ નિમાવત મોરબી ભારત માતા કી જય વંદે માતરમ મિત્રો આજ મને ગાળા મારા વિસ્તારનું ગાળા ગામ અને સાપર વચ્ચે એક નાલો બિસ્માર હાલતના સમાચાર મળ્યા છે જો કે વર્ષો બાદ આ જે કે જર્જરિત પરિસ્થિતિમાં તો હતું જ પણ આપણા મંત્રીશ્રી અને લોકલાડીલા ધારાસભ્ય શ્રી બ્રિજેશભાઈ મેરજાના અથાક પ્રયાસથી 4 કરોડ 25 લાખના ખર્ચે જે તત્કાલમાં પાસ થયું છે અમુક દિવસો પહેલા પણ અત્યારે ગ્રામ પંચાયતની આચારસંહિતા હોવાના હિસાબે કંઈ ઓન પેપર કામ કંઈ આગળ વધારવામાં આવ્યું નથી પણ આ ગ્રામ પંચાયતની ચૂંટણી જે પૂરી થાય તરત જ આ કામ ઉપાડવામાં આવશે અને મહેરબાની કરીને આમ જનતાને વિનંતી કરું છું કે બને ત્યાં સુધી ગાળા અને સાપર વચ્ચે જે નાલું છે જે નવ નાલા તરીકે ઓળખાય છે ત્યાંથી ન હાલવા માટે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે એક હાથ જોડીને વિનંતી કરું છું કે બને ત્યાં સુધી ત્યાં ન ચાલતા ભારત માતે જે વંદે માતરમ એ અમારે નદીનો જૂનો પુલ છે સદીઓ પહેલાનો રાજાશાહીના વખતનો લગ્જીજી બાપુએ કરેલો એ ગાળાથી હાપર જાય હાપરથી જેટ પર લાગુ પડે જીવો પર ચકમ પર પાવડિયારી રંગ પર બેલા જૂના દેવડિયા નવા દેવડિયા હળવદ લગી લાગુ પડે અત્યારે પુલમાં બીજી વખત ગાબડું મોટું પડ્યું હોય બહુ અકસ્માતમાં ભય એ વાહન બંધ કરાવ્યા પણ બંધ થતા નથી ખાતા વાળે તાત્કાલિક ટ્રાફિક બંધ કરાવવો જોઈએ અકસ્માત ન થાય એવું પગલા લેવા જોઈએ આ પુલ જૂનો એક રાજાશાહીના વખતનો છે 120 વર્ષથી આ છે અને અનેક વખત રજૂઆત માર્ગ મકાન વિભાગમાં જિલ્લા પંચાયત કાર્યપાલક ઇજનેર બધાને લેખિત અને મૌખિક રજૂઆત કરેલ છે અને ધારાસભ્યશ્રીને પણ કરેલ છે અત્યારે હાલમાં 4 કરોડના ખર્ચે માનનીય શ્રી મંત્રી અને મારા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા એ 4 કરોડ નવા પુલના 12 મીટર પહોળો મંજૂર કરેલ છે જે કામ જલ્દી બને અને જલ્દી કામ ચાલુ કરે એવી અમારી ગામ લોકોની